ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા બાઇક રેલી અને વિજય શંકર સંમેલન પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના શહેર પ્રમુખ કુલદીપસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ નારી ચોકડેથી બાઇક રેલી અને વિજય શંકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ નારી ચોકડીથી ડીજે અને કેસરિયા ધ્વજ પતાકા સાથે ભવ્ય બાઇક રેલી જીતુભાઈ વાઘાણી અને ઋત્વિજભાઈ પટેલની ઉપસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી, જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગર યુવા મોરચાની ટીમ તૈયાર રહે કે જીતુભાઈ અને ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ નું સ્વાગત કરે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહજી, સંસદીય સેવા જીતુભાઈ ની અધ્યક્ષતામાં ભાજપ કેટલી શ્રીફાળ એ જ બતાવે છે કે જીતુભાઈ ની શું તાકાત છે. ગુજરાત ને મોટું નુકસાન કરવા એક ડોક્ટર ને ઉતાર્યા અને એ ડોક્ટર એટલે આપણા ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ યુવા મોરચાના અધ્યક્ષ, એમના વિરોધીઓને તમામ પ્રેરે ડોક્ટર સાહેબે કોંગ્રેસના આ એજન્ટોનું ઓપરેશન કર્યું છે. એટલે બે હાથ ઊંચા કરીને એક સાથે આ બંને યુવા શંકર સંમેલન એટલે માત્ર વિશ્વાસ નહીં પણ જીતનો ટંકારના વિશ્વાસ સાથે ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ફિલ્મા છે યુવા ભાજપની ટીમને શહેરની અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સનતભાઈ મહેન્દ્રસિંહ વગેરેની ટીમને અમારા સાથી બેંકની ભાવરી રહ્યા છે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે પ્રકારે આજે રેલી કાઢી છે હું એવું માનું છું કે કોંગ્રેસના સાથીના પાટિયા બેસાડવાનું કામ આ વિજયચંદ્રના રેલીને શું છે. યુવા ભાજપની ટીમ પાર્ટીની ટીમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મન બનાવે ત્યારે કરી શકે એના દર્શન આજે ભાવનગર શહેરમાં અને જિલ્લામાં. જો જે પ્રમાણે આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબના નેતૃત્વમાં યુવા મોરચો કામ કરી રહ્યો છે અને એમના માર્ગદર્શનમાં જ્યારે વિજય ટંકાર યુવા સંમેલન સમગ્ર 182 વિધાનસભામાં થઈ રહ્યા છે, જામનગર અને ત્યારબાદ આજે ભાવનગરમાં યુવા સંમેલન યોજાયું, આજનું સંમેલન જ સ્વયં સ્પષ્ટ કરે છે કે ચૂંટણી તો બચી ગઈ છે, માત્ર ઔપચારિકતા બાકી છે. જે પ્રમાણે આજે વિશાળ સંખ્યામાં યુવાનો આ રેલીમાં જોડાયા ને અત્યારે સભામાં પણ આપ જોઈ શકો છો એ પ્રમાણે ચૂંટણી સમગ્ર ગુજરાતમાં પૂરી થઈ ગઈ છે, માત્ર ઔપચારિકતા બાકી છે. ગઈકાલે આ જ જગ્યાએ ભાવનગરમાં જ એક નાનકડા પાર્ટી પ્લોટમાં જેમાં માંડ 1200-1500 ખુરશી સમાઈ શકે ત્યાં પણ કયા પ્રકારનું સંમેલન અહીંના કહેવાતા એક દિગ્ગજ નેતાએ કર્યું એ આપ સૌ જાણો છો. મારે કંઈ કહેવું નથી પણ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબના નેતૃત્વમાં આજે જે રેલી નીકળી એ ગુજરાતમાં સૌથી મોટી રેલી મારા કાર્યકાળ દરમિયાન નીકળી છે. રેલી નહોતો આ, દેશભક્તોનો એક રેલો હતો અને જે રીતે રેલી નીકળી છે એનાથી સ્વયં સ્પષ્ટ છે કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે ને 150 આવવાની.